આગળના પાઠમાં આપણે શીખી ગયા ચાર અંકની સંખ્યા અને પાંચ અંકની સંખ્યા કે ચાર અંકની સંખ્યાને શબ્દોમાં કેવી રીતે લખવી અને પાંચ અંકની સંખ્યાને શબ્દમાં કેવી રીતે લખવી અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે તો આજે આપણે શીખી કે ચાર અંકની સંખ્યાને શબ્દમાં કેવી રીતે લખવાની અને પાંચ અંકની સંખ્યાને શબ્દમાં કેવી રીતે લખવી તો કે ચાર અંકની સંખ્યા લખેલી છે અહીંયા 3 2 3 2 3 3 2 બરોબર તો એને કેવી રીતે લખવી તો આપણે પહેલા જોઈએ આ આપણી ચાર
જોવાનું તો કે પહેલા આપણે 1000 ના સ્થાનમાં જોવાનું તો કે અહીંયા આપણે એક જ અંક જોતા હતા 1000 ના સ્થાનમાં અહીંયા 10000 ના સ્થાનમાં કેટલા છે 5 1000 ના સ્થાનમાં 2 100 ના સ્થાનમાં 2 10000 ના સ્થાનમાં 3 અને એકમ ના સ્થાનમાં 0 તો આ સંખ્યામાં પહેલી બે રકમ જોવો અને છેલ્લી બે રકમ તો આ પહેલી બે રકમ છે તો આ પહેલી બે રકમ છે એને 52 બોલાય આ થયું 10000 નું સ્થાન અને આ થયું 1000 નું સ્થાન તો આને બોલવું હોય તો 52000 આખું કેવી રીતે બોલવાનું 52000 230 કારણ કે 100 ના સ્થાનમાં તો 2 જ છે 1000 ના સ્થાનમાં 2 લખન 52000 230 અહીંયા 1000 નું સ્થાન છે 5 અંકની સંખ્યા થાય ત્યારે 5 અંકની સંખ્યા હોય ત્યારે પહેલી બે રકમ લેવાની અને છેલ્લી બે રકમ લેવાની પહેલી બે રકમનો ઈસી શું હોય 1000 નો સ્થાન હોય બરોબર એટલે પહેલી 5 અંકની સંખ્યામાં પહેલી બે રકમ લેવાની તો કે 52000 આ 100 નું સ્થાન છે એટલે આને 200 બોલવાનું અને પાછળની બે રકમ છે એટલે એ ભેગી લેવાની એટલે કે 30 તો કે 52230 એવી રીતે આગળ જોઈએ તો બીજી રકમ છે તો અહીંયા પાછું 100 ના સ્થાનમાં 0 આવ્યું દસકના સ્થાન સોરી દસકના સ્થાનમાં 0 છે તો અહીંયા પાછળની રકમ છે તો પાછળની રકમ 0 2 છે તો અહીંયા 2 જ બોલવાનું પછી આગળ તો કે આ શું છે 32 બરોબર તો કે 1000 ના સ્થાનમાં કેટલા છે 32 100 ના સ્થાનમાં 3 અને પાછળની બે રકમ લેવાની 0 2 તો કે પહેલી છે છે 1000 ના સ્થાનમાં ટી બે અંકની સંખ્યા છે તો 32 તો એને લખાશે 32000 સોના સ્થાનમાં કેટલી સંખ્યા છે કે 3 તો એને શું કરવાનું કે 32300 પાછળની એકલ લઈ લેવાની રકમ 2 બરોબર અહીંયા આગળ તો કે અહીંયા તો પહેલી અંક જ છે પહેલી 3 દેખાય પાછળ 1 દેખાય પછી 3 તો કે 0 છે બરોબર તો કે આને રકમમાં આવે કેવી રીતે લખવી કે શબ્દમાં તો આને એવું જ કરવાનું કે પહેલી બે રકમ લઈ લેવાનું પહેલા બે અંક લઈ લેવાનું અને છેલ્લા બે અંક લઈ લેવાનું અને પછી આ 1000 નું સ્થાન છે આ 100 નું સ્થાન છે અને આ પાછળ બે રકમ ભેગી લેવાનું તો કે 1000 ના સ્થાનમાં કેટલા છે તો કે 30 તો આને શું મૂકવાના 30000 લઈ લેવાનું 100 ના સ્થાનમાં 0 છે એટલે કશું મૂકવાનું નહીં આગળ શું છે તો કે 0 1 તો આને શું બોલાય શબ્દમાં તો કે 1 તો હવે પહેલા 1000 નું સ્થાન મૂકી દેવું તો 1000 ના સ્થાનમાં કેટલા છે કે 30 તો 30000 સોના સ્થાનમાં કઈ નથી તો આપણે કઈ મૂકવાનું આવતું નથી આગળ જોઈ લેવાનું કે 1 તો લખી નાખું 30000 1 બરોબર આગળ જોઈએ તો અહીંયા સોના સ્થાનમાં કશું નથી તો આગળ એવી જ રીતે એની બે રકમ લેવાની છેલ્લી બે રકમ લેવાની વચ્ચે 100 નું સ્થાન છે બરોબર આગળ 1000 નું સ્થાન વચ્ચે 100 નું સ્થાન અને છેલ્લે 10 ની એકમ ભેગું લેવાનું આ આગળના 1000 ના સ્થાનમાં કેટલી છે તો કે 42 તો લખવાનું 42000 છેલ્લે 100 ના સ્થાન પર શું નથી 100 ના સ્થાન પર કશું મૂકવાનું નહીં અને છેલ્લે રકમ કઈ છે તો કે 21 તો આ સંખ્યાને આવી રીતે લખાય શબ્દોમાં 42021 આવી રીતે તમે ઘણી બધી એક્ઝામમાં સંખ્યા મૂકેલી હોય રકમ મૂકેલી હોય અને એના ઉપરથી તમારે શબ્દોમાં લખવાનું હોય તો આવી રીતે લખી શકાય ઘણી શબ્દોમાં પણ તમને આપેલું હોય કે દાખલા તરીકે એવું આપેલું હોય આપણે શીખીશું તો જો આ 6 અંક
કંપની થશે બરોબર એમાં એક સ્થાન આપણું વધારાનું આવશે કયું આવશે તો કે લાખનું બરોબર તો અહીંયા જોવા જઈએ તો કે એકમ 10 100 અને 10000 આટલા લગી તો આપણે શીખી ગયા કે 10000 ના સ્થાન લગી તમે કોઈ પણ રકમ આપી દીધો હોય તો તમે એને શબ્દમાં પણ લખી શકશો અને અંકમાં પણ લખી શકશો તો આગળ એક વધારાની અંક આવે તો તો એ શું સ્થાન છે લાખનું સ્થાન બરોબર તો આ એકમ 10 100 10000 ને લાખ લાખ સુધીનું આગળ આવે છે બરોબર તો હવે આ મંડા ભણી માંગે છે કે 4 5 અંકની સંખ્યા શીખી ગયા એવી રીતે આપણે હવે આ લાખમાં શીખી બરોબર તો અહીંયા એકમના સ્થાનમાં કેટલા મંડા છે તો કે 1 2 અને 3 બરોબર તો એ એકમના સ્થાનમાં કેટલા મૂકવાના 3 હવે આગળ છે દશકનું સ્થાન તો 1 અને 2 તો દશકના સ્થાનમાં કેવી રીતે મૂકી દેવાના 2 આગળ જોવા જઈએ તો સોનું સ્થાન તો સોના સ્થાનમાં કેટલા મંડા છે 1 અને 2 તો સોના સ્થાનમાં મૂકી દીધા 2 આગળ છે હજારનું સ્થાન તો 1 2 3 4 5 બરોબર તો એ હજારના સ્થાનમાં કેટલા મૂકી દીધા 5 હવે 10000નું સ્થાન તો 10000ના સ્થાનમાં કેટલા છે 1 અને 2 તો 10000ના સ્થાનમાં કેટલા મૂક્યા 2 હવે લાખ છે તો લાખના સ્થાનમાં કેટલા છે 1 2 અને 3 તો લાખના સ્થાનમાં કેટલા મૂકી દેવાના 3 એને અંકમાં લખ્યું હોય તો આ રીતે લખી આપે લખી નાખ્યું બરોબર હવે અંકમાં તો લખી નાખ્યું પણ એને શબ્દમાં કેવી રીતે લખાય તો સૌની પહેલા લાખનું સ્થાન જોવા તો લાખના સ્થાનમાં કેટલી છે 3 બરોબર તો 3 મૂકવા હોય તો આપણે કેવી રીતે લખવાનું કે 3 લાખ પછી પાછી આટલી રકમ ભેગી લેવાની 10000 નું સ્થાન ને 1000 નું સ્થાન કેવું લેવાનું ભેગું બરોબર તો કે 3 લાખ 25000 પછી સોનું સ્થાન લેવાનું 200 અને પાછળનું ભેગું લેવાનું પાછળની રકમ એટલે કે 23 અહીંયા લાખનું સ્થાન છે બરોબર એટલે આ રકમ એક લેવાની એટલે કે 3 લાખ પછી આ બે રકમ ભેગી લેવાની આ 1000 ના સ્થાનમાં ભેગી લેવાનું 10000 ને 1000 ના સ્થાન કેવું લેવાનું ભેગું તો કે 3 લાખ 25000 સોના સ્થાનમાં 2 છે તો કે 2 200 બરોબર સોના સ્થાનમાં છે એટલે 200 અને પાછળ એકમ અને દશકનું સ્થાન કેવું લેવાનું ભેગું એટલે કે 23 તો આ કેવી થાય બોલાય તો કે 3 લાખ 25000 200 ને 23 આવી રીતે આપણે આ સ્થાન કિંમત પણ લખીશું બનાવી શકાય